આજે વિશ્વ યોગ દિવસ છે જેની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના કાગવડના ખોડલધામ મંદિરમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અહીં મંદિરમાં જ ખોડલના સાનિધ્યમાં યોગ કરવામાં આવ્યા હતા અને સાથે શ્રદ્ધાળુઓને આ યોગનો લાભ મળે તે માટે ઓનલાઈન યોગ શિબિરનું ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું। અહીં યોજાયેલ યોગ શિબિરમાં ખોડલધામ મંદિર ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે અન્ય લોકોએ પણ હાજર રહ્યા હતા। યોગ એ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખાસ જરૂરી છે ત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના સામે રક્ષણ આપવા માટે યોગ ખાસ ભૂમિકા ભજવી શકે છે। કારણ કે યોગ કરવાથી શરીરમાંથી મોટાભાગના ઝેરી તત્વો બહાર નીકળે છે, જે જોતાં યોગની શ્વાસોશ્વાસની ક્રિયા કેમ કરવી અને કોરોના સામે શરીરને કેમ તૈયાર અને મજબૂત કરવું તેનું અહીં યોજાયેલ યોગ શિબિરમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર ધવલ ચિતારા, જેતપુર। વિશ્વ યોગ દિન નિમિત્તે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આજે ઓનલાઈન યોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આખા વિશ્વમાં જે હાહાકાર મચાવેલ કોરોના એક આજે પ્રશ્ન છે ત્યારે યોગ એક એવું માધ્યમ છે જેનાથી લગભગ શરીરના ટોક્સિકો બહાર નીકળે છે। ફક્ત ટોક્સિકો નહીં પણ યોગ એમ પણ કહી શકાય કે એક વિચાર છે, એક જીવન છે। તો આપણે સૌ યોગની સાધના કરી અને આપણા જીવનને સ્વસ્થ અને સારી રીતે જીવી એવી માંગ વિકાસ કરો। સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી સીજે પટેલે પોતાના સરકારી નિવાસસ્થાને પરિવાર સાથે યોગ દિનની ઉજવણી યોગ કરી ઉજવી। 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે શાળા કોલેજો અને વહીવટીતંત્ર પણ યોગ દિવસની ઉજવણી જાહેર કાર્યક્રમો થકી ઉજવણી કરે છે। પરંતુ હાલમાં ચાલી રહેલ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે તમામ લોકો પોતપોતાના ઘરમાં યોગ કરી પોતાની ફરજ નિભાવી છે ત્યારે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી સીજે પટેલ પોતાના હિંમતનગર ખાતેના સરકારી નિવાસસ્થાને પોતાના પરિવાર સાથે યોગ કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે હું છેલ્લા ઘણા સમયથી દૈનિક યોગ કરું છું અને યોગમાં એટલી તાકાત છે કે નિયમિત યોગ કરનારને બીમારી તેનાથી દૂર ભાગે છે। વધુ જણાવ્યું હતું કે હાલ કોરોના નામની મહામારીથી બચવા યોગ રામબાણ ઉપાય છે, તે સાથે સવારે વહેલા ઉઠીને ઘરગથ્થુ ઉપચાર કરવાથી કોઈપણ બીમારી માણસના શરીરમાં પ્રવેશ કરતી નથી। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ નિયમિત દૈનિક યોગ કરે છે અને વારંવાર પ્રજાને પણ યોગ કરવા માટે વારંવાર અપીલ કરે છે। યોગ ભારતને મળેલ અમૂલ્ય ભેટ છે। ભારતના સંત મહાપુરુષો પણ યોગ કરતા આવ્યા છે અને આવનારી દરેક પેઢી માટે યોગ લાભદાયી રહેશે। રિપોર્ટર કુંજન દીક્ષિત, ઓકે રોડ। આજે 21 જૂન એટલે વિશ્વ યોગ દિન છે જે સમગ્ર વિશ્વમાં એની ઉજવણી થતી હોય છે। આપણી ભારતીય સંસ્કૃતિ યોગમાં ખૂબ જ મોટું નામ છે, ખૂબ જ આગળ પડતા આપણે છીએ। તો આપણે એક ભારતીય તરીકે આપણા દૈનિક જીવનમાં યોગને પૂરેપૂરું સ્થાન આપવું જોઈએ। એટલે કે દરરોજ આપણે ઉઠીને 1/2 કલાક તો એના માટે આપણે પ્રાણાયામ, યોગાસન અને ધ્યાનમાં આપણે આપવું જોઈએ, જેનાથી આપણા શરીરની સ્ફૂર્તિ પણ વધે છે, શરીરની ફિટનેસ વધે છે, માનસિક શાંતિ પણ ખૂબ મોટા પ્રમાણમાં મળતી હોય છે, જેથી કરીને આપણા બધા પ્રશ્નોનું સમાધાન આમાં યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનમાં આવી જતું હોય છે। એટલે યોગને દરરોજના દૈનિક જીવનમાં સ્થાન આપીએ, સાથે સાથે એ પણ આપણે એક ધ્યાન આપીએ કે આપણું દૈનિક જીવન કેવું હોવું જોઈએ। વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ, વહેલા ઉઠીને આપણે ગરમ લીંબુ પાણી પીવું જોઈએ, એમાં મધ પણ નાખી શકાય, હળદર પણ નાખી શકાય, જેથી કરીને રોગપ્રતિકારક શક્તિ આપણી ખૂબ વધે અને ત્યારબાદ આપણે 1/2 કલાક જેટલો ચાલવું જોઈએ, કસરત કરવી જોઈએ। એટલે કે દૈનિક જીવનમાં 1 થી 1.5 કલાક યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, કસરત, ચાલવું, આવા બધા કરી તો આપણા શરીરને આપણે ખૂબ તંદુરસ્ત રાખી શકીએ, કોઈપણ રોગનો સામનો કરવા માટે સક્ષમ બનાવી શકીએ। અને હાલના સંજોગોની વાત કરીએ તો કોરોનાની મહામારી ચાલી રહી છે, તો એના સામે આપણે જીતવું હોય તો આપણા દૈનિક જીવનમાં 1.5 કલાક યોગ, કસરત, ધ્યાનમાં આપીએ તો ચોક્કસ આપણે કોરોનાને હરાવી શકીશું। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પાક વીમાની માંગણી સાથે ઉપવાસ પર। આજે જગતતાત ડિજિટલ
આંદોલન સમિતિ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો આજે ખેતરો ઉપરથી ઉપવાસ ઉપર બેઠા છે। જગતતાત ડિજિટલ આંદોલન સમિતિ દ્વારા વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક દ્વારા સરકાર સામે આંદોલન છેડ્યું હતું અને જગતતાત ડિજિટલ રેલી યોજીને તમામ જિલ્લા અને તાલુકાના ગ્રુપ બનાવીને ગુજરાતભરના ખેડૂતોને હાલ 1 લાખની સંખ્યામાં જોડ્યા છે। મુખ્ય 3 માંગ સરકાર સામે મૂકી જગતતાત મોરચો માંડ્યો છે। માંગ નંબર 1, પાક વીમો 100% ચૂકવી આપો। માંગ નંબર 2, ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરો। માંગ નંબર 3, પોલીસ દ્વારા પાલભાઈ આંબલિયા ખેડૂત આગેવાનને માર મારેલ તેનો ન્યાય આપો। આ મુખ્ય 3 માંગણી સરકાર સામે કરી ખેડૂતો ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। જગતતાત ડિજિટલ આંદોલન સમિતિમાં ગુજરાતભરના ખેડૂત આગેવાનો અને ખેડૂત સંગઠનો એક મંચ થયા છે અને હાલ કોરોનાના કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિમાં ખેડૂતોએ ડિજિટલ આંદોલન થકી નવતર પ્રયોગ હાથ ધરી સરકાર સામે ઉપવાસ આંદોલન છેડ્યું છે। આજે મૂળી તાલુકાના દૂધઈ ગામે ઉપવાસ પર બેઠેલા જગતતાતની મુલાકાતે ચોટીલા ધારાસભ્ય શ્રી ઋત્વિકભાઈ મકવાણા આવેલ હતા અને ખેડૂતોને લડતમાં સાથે રહેશે તેમ જણાવ્યું હતું। આજરોજ હું દિનેશ પનારા મૂળી તાલુકો વગડિયા ગામના ખેડૂત ભાઈઓ સાથે અમે શંકર મંદિરના પરિસરની અંદર જે જગતતાત ડિજિટલ આંદોલન ચાલી રહ્યું છે તેના સમર્થનમાં અમે સંપૂર્ણ ટેકો આપીએ છીએ અને અમારી 3 માંગો છે કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે, પાક વીમાનું પૂરેપૂરું વળતર આપવામાં આવે અને જે પાલભાઈ આંબલિયા સામે જે અત્યાચાર કરવામાં આવ્યો છે એની ન્યાયિક તપાસ કરી એમને ન્યાય આપવામાં આવે એના માટે અમે આજ રોજ ઉપવાસ ઉપર શંકર મંદિરના પરિસરમાં બેઠા છીએ। જય જવાન, જય કિસાન। આપણે 21/6/2020 રોજ આપણે સમગ્ર જિલ્લાની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આપણે ખેડૂતનું આંદોલન આપણે ડિજિટલ આંદોલન ચલાવી રહ્યા છીએ જે સમગ્ર આપણા મોરી તાલુકામાં ગામડે ગામડે આપણે ડિજિટલ આંદોલનમાં આવે બધા જ ખેડૂત આપણે જોડાયા છીએ જેમાં આપણને ખેડૂત મિત્રોને 100% વીમો મળે, 100% આપણને એવા માફ, આપણી જે લોન લીધેલી છે પાક ધિરાણ એ માફ થાય અને આપણા ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલિયાને યોગ્ય ન્યાય મળે તે માટે આપણે એક આંદોલનનું આયોજન કરેલું છે। સવારના ઉગેથી સાંજના દી 8 સુધીનું આપણું ઉપવાસ આંદોલન આપણે કરવાનું છે જેમાં આપણે બધા જ ખેડૂત મિત્રોએ જે સાથ સહકાર આપ્યો એ બદલ બધાનું આભાર માનું છું અને આપણે જે ઉપવાસ આંદોલન જે આપણે પવિત્ર ભૂમિ છે આપણા ગામની રામદેવપીરની મંદિરની જે જગ્યાએ આપણે આયોજન કરેલું છે અને તમામ ખેડૂતો ડિજિટલ આંદોલનમાં જોડાના તે બદલ હું તેમનો આભાર માનું છું। જય જગતતાત, જય ખેડૂત, જય કિસાન। મારું નામ સંજયભાઈ ઘનશ્યામભાઈ, ગામ દૂધઈ, તાલુકો મૂળી। હું એક દિવસ આજ ઉપવાસ ઉપર બેઠો છું। ખેડૂત જે ડિજિટલ આંદોલન ચાલી રહ્યું છે હું એમાં સમર્થન આપું છું। જય જવાન, જય કિસાન અને ભાઈઓ અને બેન ભાઈઓ તથા બધા આમાં તમે જોડાઓ। તાત્કાલિક આપણે ખેડૂતને ન્યાય મળે, આપણો પાક વીમો મળે, જેટલું બને એટલું જ આમાં જેટલા સમર્થનમાં આપો સમર્થન આપો અને આમાં બધા ખેડૂત જોડાઓ તમે અત્યારે હાલમાં। જય જવાન, જય કિસાન। મૂળી તાલુકાનું માનપર ગામ, એમ એક મારું નામ ડુંગરભાઈ રામજીભાઈ। ડિજિટલ આંદોલનમાં એક દિવસના ઉપવાસમાં બેઠા છીએ કારણ કે બધા ખેડૂતો ઉપવાસમાં બેઠા છીએ 3 મુદ્દા લઈને, 3 મુદ્દાનો અમને ન્યાય મળે। એક મુદ્દો એ કે અમારું દેણું માફ કરે સરકાર અને એક અમને પાક વીમો મળે, પાક વીમો જે અમે ભર્યું છે એ વીમો પણ અમને નથી મળ્યો અને એક પાલાભાઈને જે ન્યાય પાલાભાઈ આમાં જે ન્યાય ચાલી રહ્યો છે એમને ન્યાય મળે એવી અમારી આગળ ખેડૂતની માગણી છે કે એમને જરૂરથી ન્યાય મળવો જોઈએ। આજે અમે અમારો જે પાક વીમો જે અમે જે ખેતી કરી રહ્યા છીએ એ ખેતીનો પણ અમને પૂરા ભાવ નથી મળ્યા। લોકડાઉનના છે યાર્ડ બન રહ્યા છે તે પણ એ ભાવ અમને પૂરા નથી મળ્યા તેનું અમારે એવું છે કે દેણું અમારું માફ થવું જોઈએ। પાટણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા મોકૂફ રાખવામાં આવેલ છે।
પાટણ પ્રાંત અધિકારી દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ તેમજ પાટણ જિલ્લામાં કોરોનાના કેસોમાં એકોએક વધારો થતો હોય તે ધ્યાનમાં લઈ લેખિત તેમજ મૌખિક રીતે પાટણના ભગવાન જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓને રથયાત્રા મોકૂફ રાખવા જણાવ્યું હતું. તેમજ ટ્રસ્ટીઓએ પણ કોરોનાની આ મહામારીને ધ્યાનમાં લઈ અને આ રથયાત્રા મોકૂફ રાખેલ છે. અહેવાલ ભાવિક પ્રજાપતિ, પાટણ. અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે પરંપરાગત 138મી રથયાત્રાની મંદિર તરફથી સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે ત્યારે વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી ભારત સરકાર, રાજ્ય સરકાર, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના આદેશ અનુસાર આજે અમને સત્તાવાર રીતે માનનીય પ્રાંત સાહેબે રથયાત્રાને મોકૂફ રાખવાની લેખિત અને મૌખિક જાણ કરી છે. સરકારના હુકમનું પાલન કરી અને અમે સૌ ટ્રસ્ટીગણે એવું નક્કી કર્યું છે કે હવે પછીના તમામ ધાર્મિક કાર્યક્રમો વિધિ વિધાન શાસ્ત્રોક્ત રીતે પરંપરા મુજબ માત્ર મંદિર પરિસરની અંદર કરવામાં આવશે અને રથયાત્રા મોકૂફ રાખવાનો અમે નિર્ણય જાહેર કર્યો. આપનો પરિચય? હું રથયાત્રા સમિતિનો મેનેજિંગ ટ્રસ્ટી છું. મારી બાજુ મારા સાથી મિત્ર હર્ષદભાઈ એ પણ ટ્રસ્ટી છે. રાજુભાઈ અમારા સંદેશ કાર્યકર છે. શાંતિભાઈ પણ અમારા ટ્રસ્ટી છે.